हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા પશુધન નિરીક્ષક વર્ગ 3 ની ભરતી બહાર પાડવામાં આવેલ છે। આ ભરતી વિશે તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવશું, જેમ કે ઉમેદવારનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, વય મર્યાદા કેટલી હોવી જોઈએ, अर्जी फॉर्म भरवा माटेनी अगत्यनी तारीखो कई कई रहेशे, त्यार पछी मित्रो परीक्षानो अभ्यासक्रम केवो रहेशे, ते तमाम माहिती आजना विडियोमां मेळवशुं। विडियोनी शरूआत करीए ते पहेला विडियो गमे तो अवश्य लाइक अने शेर करी देजो, चेनलमां नवा होय तो अवश्य चेनलने सब्सक्राइब करी देजो। तो चालो मित्रो विडियोनी शरूआत करीए। तो मित्रों, आज भरती बहार पाड़वामां आवेल छे पशुधन निरीक्षक वर्ग 3 एटले के लाइव स्टॉक इंस्पेक्टर क्लास 3 नी जे भरती छे ते GPSSB एटले के गुजरात पंचायत सर्विस सिलेक्शन बोर्ड द्वारा बहार पाड़वामां आवेल छे। सौथी पहेला आपणे भरतीनी अगत्यनी तारीख विशे चर्चा करीशुं। आ भरतीमां तमारे अरजी फॉर्म भरवुं होय तो ऑनलाइन अरजी फॉर्म भरवानुं रहेशे। ऑनलाइन अरजी फॉर्म कई तारीख थी कई तारीख सुधीमां तमारे भरी देवानुं रहेशे, तो 20 जानुआरी 2022 थी लईने 5 ફેબ્રુઆરી 2022 સુધી તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ વેબસાઈટના માધ્યમથી ભરવાનું રહેશે, તો ઓજાસનું જે પોર્ટલ છે ojas.gujarat.gov.in તે વેબસાઈટના માધ્યમથી તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વાત કરીશું આપણે પરીક્ષા ફી વિશે, કયા ઉમેદવારે કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો, જે સામાન્ય કેટેગરીના ઉમેદવાર છે એટલે કે જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે, તેઓએ પરીક્ષા ફી તરીકે ₹100 ભરવાના રહેશે। પરીક્ષા ફી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી ભરી શકશો। જો તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો ઓનલાઈન પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2022 રહેશે। ત્યાર પછી મિત્રો, જો તમારે ઓફલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો તમે જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો ત્યારે પોસ્ટ ઓફિસનું ચલણ તમારે ડાઉનલોડ કરી દેવાનું રહેશે। પોસ્ટ ઓફિસના ચલણને ડાઉનલોડ કરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 5 ફેબ્રુઆરી 2022 રહેશે, અને પોસ્ટ ઓફિસમાં જઈ તમારે પરીક્ષા ફી ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 8 ફેબ્રુઆરી 2022 રહેશે। એટલે કે મિત્રો, ઓનલાઈન અને ઓફલાઈન બંનેમાં પરીક્ષા ફી ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 8 ફેબ્રુઆરી 2022 રહેશે। આગળ મિત્રો વાત કરીશું કુલ કેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે અને કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા રહેશે। તો 249 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે। આ 249 જગ્યામાંથી 111 જગ્યા જનરલ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 18 જગ્યા EWS કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 64 જગ્યા SEBC એટલે કે OBC કેટેગરીના ઉમેદવાર માટે રહેશે, 9 જગ્યા SC કેટેગરી માટે રહેશે અને 47 જગ્યા છે તે ST કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે કુલ 249 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે। આ જે 249 જગ્યા છે તેમાંથી 11 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે અને 35 જગ્યા વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। વાત કરીશું આપણે મહિલાઓ માટે અનામત જગ્યાઓ વિશે, તો જે 249 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે તેમાં 35 જગ્યા જનરલ કેટેગરીની મહિલાઓ માટે અનામત રહેશે, 3 જગ્યા EWS કેટેગરીની મહિલાઓ માટે અનામત રહેશે, 20 જગ્યા SEBC એટલે કે OBC કેટેગરીની મહિલાઓ માટે અનામત રહેશે, 1 જગ્યા SC કેટેગરીની મહિલાઓ માટે અનામત રહેશે અને 13 જગ્યા ST કેટેગરીની મહિલાઓ માટે અનામત રહેશે। આગળ મિત્રો વાત કરીશું શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। તો ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય બોર્ડ માંથી ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે ધોરણ 10 અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ગુજરાત સરકાર માન્ય પ્રી સર્વિસ લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરનો 1 વર્ષનો કોર્સ કરેલ હોવો જોઈએ, અથવા તો કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમામાં 3 વર્ષનો વેનેટરી સાયન્સ પશુપાલનનો કોર્સ કરેલ હોવો જોઈએ। વાત કરીશું મિત્રો વધારે શું ક્વોલિફિકેશન હોવું જોઈએ, તો અહીં ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તે અંગેનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને ઉમેદવાર ગુજરાતી અને હિન્દી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। આગળ વાત કરીએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા કેટલી હોવી જોઈએ, તો ઉમેદવારની વય મર્યાદા વધુમાં વધુ 34 વર્ષની હોવી જોઈએ, 34 વર્ષ કરતા ઉમેદવારની ઉંમર વધારે હોવી જોઈએ નહીં। આ જે 34 વર્ષની વય મર્યાદા છે તેમાંથી કયા ઉમેદવારને કેટલી છૂટછાટ મળવાપાત્ર થશે, તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। 5 વર્ષ તેને કેટેગરીના મળશે અને 5 વર્ષ મહિલા અનામત માટે મળશે, એવી રીતે કુલ 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। સામાન્ય કેટેગરી એટલે કે જનરલ કેટેગરીના શારીરિક રીતે અશક્ય પુરુષ ઉમેદવાર છે તો તેને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, જ્યારે મહિલા ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે।
अनामत केटेगरी ना शारीरिक रीते विकलांग पुरुष उम्मीदवारों ने 15 वर्ष की छूटछाट मळशे, ज्यारे महिला उम्मीदवारों ने 20 वर्ष की छूटछाट मळवा पात्र थशे। वात करीशुं माजी सैनिकों विषय, तो तेमने जे संरक्षण सेवा में बजावेल सेवा छे ते उपरांत बीजा 3 वर्ष की छूटछाट मळवा पात्र थशे। तमाम केटेगरी माटे उम्मीदवार नी उम्र महत्तम 45 वर्ष सुधी नी जोवी जोईए। जो 45 वर्ष करता उम्मीदवार नी उम्र वधी जती हशे तेवा संजोगों में अनामत लागू पड़शे नहीं। आगळ वात करीशुं पगार धोरण विषे, तो अहीं उम्मीदवार ने प्रथम 5 वर्ष सुधी फिक्स पगार आपवामां आवशे। दर महीने रूपया 19,950 फिक्स पगार आपवामां आवशे। ज्यारे 5 वर्ष पूर्ण थई जशे त्यार पछी जे ते सरकारश्रीना नियम मुजब पगार धोरण लागू पड़शे अने अन्य लाभ पण मळवा पात्र थशे। आगळ मित्रों वात करीशुं सिलेक्शन प्रोसेस विषे, तो अहीं तमारी एक परीक्षा लेवामां आवशे के जे परीक्षा हेतुलक्षी हशे, एटले के तमने जे क्वेश्चन पेपर आपवामां आवशे तेमां एमसीक्यू टाइपना प्रश्न हशे। एक प्रश्ननी नीचे अलग अलग 4 ऑप्शन आपेल हशे, तेमनो साचो जवाब गोती तमारे ओएमआर शीटमां टिक करवानो रहेशे। मित्रों जे क्वेश्चन पेपर आपवामां आवशे तेमां कुल 100 प्रश्न हशे, दरेक प्रश्ननो 1 मार्क, एवी रीते कुल 100 मार्कनुं पेपर हशे। आ पेपर लखवा माटे तमने 1 कलाकनो समयगाळो एटले के 60 मिनिट આપવામાં આવશે। વાત કરીશું આપણે સિલેબસ એટલે કે અભ્યાસક્રમ વિશે, તો જે 100 માર્કનું પેપર હશે તેમાંથી 20 માર્કના જનરલ આન્સર અને જનરલ નોલેજને લગતા ક્વેશ્ચન હશે, 20 પ્રશ્ન અને 20 માર્કના રહેશે। ત્યાર પછી ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણને લગતા 15 પ્રશ્ન અને 15 માર્કના તે રહેશે। ત્યાર પછી ઇંગ્લિશ ભાષા અને ઇંગ્લિશ ગ્રામરને લગતા 15 પ્રશ્ન અને તે 15 માર્કના રહેશે। ત્યાર પછી મિત્રો જે પોસ્ટ છે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર અને તમારું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેને લગતા 50 પ્રશ્ન પૂછવામાં આવશે અને તે 50 માર્કના રહેશે। આવી રીતે કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે અને 100 માર્કનું પેપર રહેશે। મિત્રો જે 20 માર્કનું જીકે પૂછવામાં આવશે એટલે કે જે જનરલ નોલેજને લગતા ક્વેશ્ચન હશે તેમાં અલગ અલગ 11 વિષયમાંથી પૂછવામાં આવશે। આ જે 11 ટોપિક છે તેમાંથી જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે જે રેન્જિંગ પ્રકારના દાખલા રહેશે। ત્યાર પછી ભારત અને ગુજરાતના ઇતિહાસમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, ભારત અને ગુજરાતનું જે કલ્ચર છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, ભારત અને ગુજરાતની ભૂગોળને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, રમતગમત છે તે સિવાય ભારતનું બંધારણ અને ભારતનું રાજકારણ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, પંચાયતી રાજને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, ત્યાર પછી ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, તે સિવાય ભારતીય અર્થવ્યવસ્થાને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, તે સિવાય સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, ત્યાર પછી ભારત અને આંતરરાષ્ટ્રીયના રોજેરોજ બનાવો છે કે જેને આપણે કરંટ અફેર કહીએ છીએ તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। તો જે 20 માર્કનું જીકે એટલે જનરલ નોલેજ પૂછવામાં આવશે તેમાંથી અલગ અલગ 11 ટોપિકને આવરી લેવામાં આવશે। આગળ મિત્રો વાત કરીશું માઇનસ પદ્ધતિ વિશે, તો આ એક્ઝામ લેવામાં આવશે તેમાં માઇનસ સિસ્ટમ લાગુ પડશે। અહીં મિત્રો જે 100 માર્કનું પેપર છે તેમાં 100 પ્રશ્નના જવાબ આપવા તમારે ફરજિયાત રહેશે। મિત્રો તમે જો ઓએમઆર શીટમાં પ્રશ્નનો જવાબ સાચો આપશો તો તમને 1 માર્ક અહીં મળવા પાત્ર થશે, પરંતુ ઓએમઆર શીટમાં તમે પ્રશ્નનો જવાબ ખોટો ટિક કરશો તો તમને જે 1 માર્ક સાચા પ્રશ્નના મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો ઓએમઆર શીટમાં તમે એક પણ વિકલ્પ ટિક નહીં કરો એટલે કે તેને ખાલી છોડી દેશો તો પણ તમને જે સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। ત્યાર પછી ઓએમઆર શીટમાં 1 કરતા વધારે વિકલ્પને તમે ટિક કરો છો અથવા તો વિકલ્પ ટિક કરવા ટાણે તમે કોઈ પણ પ્રકારની છેકછાક કરો છો તો ત્યારે મિત્રો અહીં માઇનસ પદ્ધતિ લાગુ પડશે, તમને જે સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। વાત કરીશું મિત્રો તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ એબીસીડી એવી રીતે 4 વિકલ્પ હશે, પરંતુ ઓએમઆર શીટ આપવામાં આવશે તેમાં અલગ અલગ 5 વિકલ્પ તમને જોવા મળશે। ઈ વિકલ્પ છે તે તમને ઓએમઆર શીટમાં 1 વધુ જોવા મળશે। જો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા નથી માંગતા તો તમે ઈ વિકલ્પ ટિક કરી શકશો, જો ઈ વિકલ્પ ટિક કરશો તો ત્યારે માઇનસ સિસ્ટમ લાગુ પડશે નહીં। તો આ રીતે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પશુધન નિરીક્ષક વર્ગ 3 ની ભરતી બહાર પાડવામાં આવેલ છે, જેમના માટે ઓનલાઈન અરજી ફોર્મ આજે બપોરે 1 વાગ્યાથી લઈને 5 ફેબ્રુઆરી 2022 સુધી તમે ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે અલગથી એક વિડીયો અપલોડ કરીશું। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે, વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં, ત્યાં સુધી જય હિન્દ।